જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રાંધણ છઠનું મહત્ત્વ અને રાંધણ છઠની પૂજા દાદીમાના જમાનામાં કેવી રીતે કરતા રાંધણ છઠનું પર્વ કેવી રીતે ઉજવતા એની માહિતી અને પૂજા વિધિ જાણીએ મિત્રો વદ છઠ આ દિવસને રાંધણ છઠ તરીકે ઉજવાય છે આ પર્વ પહેલાંના જમાનામાં ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવતા હતા ભગવાન શિવનો શ્રાવણ માસ ઘણા તહેવારો લઈને આવે છે જે તહેવારોમાં ગૌરી વ્રતથી શરૂઆત થઈ જીવંતિકા વ્રત દશામા વ્રત રક્ષાબંધન નાગપાંચમ રાંધણ છઠ શીતળા સાતમ અને જન્માષ્ટમી આ બધા તહેવારો પરિવાર સાથે લોકો હર્ષ ઉલ્લાસથી ઉજવે છે આ તહેવારોનું મહત્વ પહેલાના જમાનામાં ખૂબ હતું એમાં રાંધણ છઠનો દિવસ એટલે પરિવારની સ્ત્રીઓ માટે નીતનવી વાનગી બનાવવા માટેનો દિવસ આ દિવસે ખૂબ જ પ્રેમથી ઘરની સ્ત્રીઓ નીતનવી વાનગીઓ બનાવે પહેલાના સમયમાં મોટા ભાગના પરિવારો સંયુક્ત પરિવારમાં રહેતા રાંધણ છઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે રસોઈ બનાવાય છે કારણ કે શીતળા સાતમને દિવસે ટાઢુ જમવાનો રિવાજ છે સંયુક્ત પરિવારમાં રહેતા હોવાથી ઘરના સભ્યો પણ વધારે હોય છે જેથી ભોજન પણ વધારે બનાવવાનું હોવાથી આ દિવસે ઘરની મહિલાઓ સવારથી જ રસોડામાં વ્યસ્ત રહેતી ઘરના વડીલ મહિલાને પૂછી એના આદેશ મુજબ રસોઈ બનતી જેમાં રાયતું તીખા ઠેબરા મીઠા ઠેબરા આખા ભીંડાનું શાક કંટોલાનું શાક તો ખાસ હોય છે કારણ કે આ શાક જલ્દી બગડતું નથી તેમજ શીતળા માતાની પ્રસાદીમાં ખીર ઘઉંના કે બાજરીના લોટની કુલેર તેમજ ડાંભાની કઢી તો ખાસ બનતી અને પહેલાંના જમાનામાં ફ્રીઝ ન હતા તેથી કોઈ શાક બગડે નહીં એ માટે એને પાણીયારા પર મૂકાતા બાજરીના રોટલા ઢેબરા આ બધી વસ્તુને ઓસરીમાં લટકતા શિકામાં મૂકતા અથવા તો કાપડની જોડી કરી એમાં મૂકતા અને સૂર્યાસ્ત પહેલાં આ બધી રસોઈ બનાવી ચૂલો ઠારી દેવામાં આવતો અને ચૂલાને છાણથી લીપી ચૂલામાં શણગાર કરાતો ચૂલામાં આંબાનો રોપ મૂકી કંકુથી સાથિયા અને રંગોળી પૂરી નાગલા ચડાવી ચૂલાની પૂજા થતી આ પર્વનો કદાચ એવો હેતુ પણ હોઈ શકે કે એ સમયમાં દરેક લોકો ખેતી કરતા ઘરે ગાય ભેંસુના દુજાણા હતા જેથી ઘરની મહિલાઓને ખૂબ જ કામ રહેતું તો વર્ષમાં આ એક દિવસ મહિલાઓ ઘરકામથી નવરી રહી શકે તેમજ ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો કહેવાય છે કે રાંધણ છઠની રાત્રે શીતળા માતા દરેકના ઘરમાં ચૂલામાં આળોટવા આવે છે જેનો ચૂલો ઠરેલો હોય જેનો ચૂલો શણગારેલો હોય તેના પર મા શીતળામાં પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે એ ઘર પરિવાર અને બાળકોને તંદુરસ્તી અને દીર્ધાયુનું વરદાન આપે છે આ પર્વ સાથે ઘણી દંતકથાઓ પણ જોડાયેલી છે એ કથા સાંભળવાનું પણ ખૂબ મહત્ત્વ છે તેમજ રાંધણ છઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરવાનું પણ મહત્વ છે અગ્નિદેવતા એ આપણા ઘરના મુખ્ય દેવતા છે પોતે તપી આપણને પોષણ આપે છે તેના પર બનાવેલી રસોઈ થકી જ આપણને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે જેથી અગ્નિ દેવતાનું ઋણ ચૂકવવાનો પણ આ દિવસ છે આમ રાંધણ છઠના દિવસે ભોજન રાંધી લીધા બાદ તેમાં ઘી ગોળ તેમજ રાંધેલી વાનગીનું આહવાન આપી પાણીની છાંટ નાખી ચૂલો ઠારવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ કંકુ ચોખા ફૂલ અને નાગલા ચડાવી આંબાનો રોપ મૂકી અગ્નિદેવની પૂજા કરાય છે આંબાનો રોપ મૂકવાની પાછળનું પણ એક કારણ છે આંબાનો રોપ મૂકી અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવે છે કે હે અગ્નિદેવ જીવનના અંત સુધી અમારી રક્ષા કરજો અમારું કલ્યાણ કરજો તમને અર્પણ કરેલા આંબાના રોપમાં આંબાના ફળમાં જેવી મીઠાશ છે જેવું પોષણ છે તેવી જ મીઠાશ તેવું જ પોષણ નિત્ય બનાવેલી મારી રસોઈમાં ઉમેરજો મારા પરિવાર અને મારા બાળકોને પુષ્ટ કરજો આમ રાંધણ છઠનું અનેરું મહત્વ છે પહેલાના જમાનામાં આ પર્વને ઘરની મહિલાઓ હર્ષ ઉલ્લાસથી ઉજવતી હજી પણ આ પર્વનું એટલું જ મહત્ત્વ છે દરેક ગુજરાતીના ઘરમાં આ રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ઉજવાય છે રાંધણ છઠ મહાત્માની આ કથા સાંભળનાર દરેક મિત્રોને રાંધણ છઠની ખૂબ ખૂબ શુભકામના તો મિત્રો રાંધણ છઠના દિવસે તમે કઈ વાનગી બનાવી આ તહેવાર ઉજવો છો એ માં જરૂર લખજો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં હેપી રાંધણ છઠ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે જય શ્રી કૃષ્ણ